તો મિત્રો, શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે પછી તમે તેમાં સુધારો કરાવ્યો હોય અને ત્યાર પછી તે નવું તમારા ઘરે આવ્યું નથી? અથવા તો જો તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન કરેલ હોય, એટલે કે આધાર કાર્ડ જ્યારે કઢાવ્યું ત્યારે તમે મોબાઈલ નંબર આપેલ ન હોય અને હવે તમે મોબાઈલ નંબર એડ કરાવવા માગતા હોય, તો તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે હવે ઘરે બેઠા જ પીવીસી આધાર કાર્ડ કેવી રીતે મેળવી શકાય અને તેના માટે કેટલો ચાર્જીસ લાગશે અને કેવી રીતે તમને તમારા ઘરે મળી જશે. અને જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો મોબાઈલ નંબર એડ કઈ રીતે કરાવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળતું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પીવીસી આધાર કાર્ડ કેવી રીતે મગાવવું તે જાણીએ તે પહેલાં આપણે આ પીવીસી આધાર કાર્ડ કેટલીક ખાસિયતો જોઈ લઈએ. તો આ પીવીસી આધાર કાર્ડે અત્યારે આપણે જે કોઈપણ ઝેરોક્સવાળાની દુકાને જે પ્રી પ્રિન્ટેડ પ્લાસ્ટિકના કાર્ડ ઉપર આપણને આધાર કાર્ડ પ્રિન્ટ કરીને આપવામાં આવે છે તેના કરતાં ઘણી સારી ક્વોલિટી હોય છે અને તેમાં કેટલાક સિક્યુરિટી ફીચર્સ પણ છે. તો ચાલો આપણે તેના કેટલાક ફીચર્સ જોઈ લઈએ. તો મિત્રો, આપણે જે આ ઓનલાઈન પીવીસી આધાર કાર્ડ મગાવીએ છીએ તેનો ક્યુઆર કોડ એ સિક્યોર ક્યુઆર કોડ આવે છે. તે ઉપરાંત તેમાં અહીંયા એક હોલોગ્રામ આપવામાં આવેલો હોય છે અને ગ્લિચે પેટર્ન વાળું આ આધાર કાર્ડ આપણને મળે છે. અને અહીંયા તમને ઘોસ્ટ ઇમેજ અને માઇક્રો ટેક્સ્ટ પણ જોવા મળશે. તે ઉપરાંત આ કાર્ડ એક ડ્યુરેબલ કાર્ડ છે, એટલે કે ટકાઉ કાર્ડ આવે છે અને વોલેટમાં રાખવા માટે પણ વ્યવસ્થિત સમય જાય છે. તો મિત્રો, આ પ્રમાણે જે યુઆઈડી દ્વારા પીવીસી આધાર કાર્ડ આપણને મોકલવામાં આવે છે તે એકદમ સારી ક્વોલિટીનું અને સિક્યોર હોય છે. જો તમે અહીંયા લોકલમાં પ્રિન્ટ કરાવશો તો તમારો ક્યુઆર કોડ ખરાબ થઈ જશે અને ઘણી વખત તમે ઈ કેવાયસી કરાવવા જાવશો તો તેમાં તમારો ક્યુઆર કોડ રીડ થતો નથી. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો આપણે જોઈએ કે આ પીવીસી આધાર કાર્ડ આપણે યુઆઈડી ની સાઇટ ઉપરથી કેવી રીતે મગાવી શકાય. તો ચાલો આપણે હવે બ્રાઉઝર ઉપર જઈએ. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી લીધું છે, જેમાં અહીંયા ગૂગલ સર્ચમાં આપણે UIDAI લખીશું, અથવા તો તમે અહીંયા ઉપર એડ્રેસ બારમાં લખવા માંગતા હોય તો UIDAI.gov.in લખી અને એન્ટર આપી શકો છો. તો ચાલો હું અહીંયા ગૂગલ સર્ચમાં UIDAI લખી અને એન્ટર આપું છું. તો સર્ચ કરતાની સાથે આ પ્રમાણે આપણે યુઆઈડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક આવી જશે. તો અહીંયા પ્રથમ લિંક તમે જોઈ શકો છો. તો અહીંયા જે UIDAI લખેલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરતાં આપણે જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આપણને લઈ જશે. તો આપણી સામે જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આધાર કાર્ડની આ ઓફિશિયલ વેબસાઇટ છે. તો તેને આપણે અહીંયા સાઇડમાંથી થોડી સ્ક્રોલ કરી અને અહીંયા તમે જોઈ શકો છો ગેટ આધારનો એક ઓપ્શન છે, જેમાં ઘણી બધી લિંકો આપવામાં આવેલી છે. તો તેમાં અહીંયા તમે ઓર્ડર આધાર પીવીસી કાર્ડનો એક ઓપ્શન પણ જોઈ શકો છો. તો આપણે પીવીસી આધાર કાર્ડ મગાવવા માટે અહીંયા ઓર્ડર આધાર પીવીસી કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા આધાર પીવીસી કાર્ડ ઉપર ક્લિક કરી લઉં છું, જે ક્લિક કરતાં આપણને બીજા એક પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે અને આ પ્રમાણેનું પેજ ખુલી જાય છે. તો તેને આપણે સ્ક્રોલ કરી અને જોઈએ. તો અહીંયા મિત્રો, આપણે આધાર કાર્ડ મગાવવા માટે આધાર કાર્ડ નંબર, વર્ચ્યુઅલ આઈડી નંબર અને ઈઆઈડી નંબર ત્રણમાંથી કોઈ પણ એક લખી અને મગાવી શકીએ છીએ. જો આપણે આધાર કાર્ડથી મગાવવા માગતા હોઈએ તો અહીંયા ઓલરેડી ક્લિક થયેલું આવશે અને તમે જો વર્ચ્યુઅલ આઈડી દાખલ કરી અને પીવીસી કાર્ડ મગાવવા માગતા હોય તો તમારે અહીંયા વર્ચ્યુઅલ આઈડી ઉપર ક્લિક કરવાનું છે અને જો ઈઆઈડીથી મગાવવા માગતા હોય તો અહીંયા ઈઆઈડી ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક રાખીએ છીએ અને તેની નીચે રહેલ બોક્સમાં આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી આ બોક્સ છે તેમાં જે અહીંયા નીચે સિક્યુરિટી કોડ એટલે કે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરવાનો રહેશે. અને જો તમારો મોબાઈલ નંબર
आधार कार्ड साथ रजिस्टर्ड न हो तब रजिस्टर्ड करवा मागता हो तो आ बॉक्स में चेकमार्क कर लेवानुं। चेकमार्क करता नीचे अँ मोबाइल नंबर दाखल करने एक ऑप्शन खुली जैसे। तो चलो हूँ अँ प्रथम आधार कार्ड नंबर और कैप्चा कोड टाइप कर लूँ और त्यार पछी तमने बताऊँ कि आगळ शुं विगत से। तो मित्रों मोबाइल नंबर रजिस्टर्ड न हो रजिस्टर्ड करवा मागता हो तो अँ टिकमार्क करवानुं छे। तो चलो आपणे अँ टिकमार्क करी તમે જોઈ શકો છો ટિકમાર્ક કરતાની સાથે અહીંયા આપણી સામે એક નવું બોક્સ આવી ગયું છે। તો તેમાં તમે જે નંબર રજિસ્ટર્ડ કરવા માગતા હોય તે નંબર અહીંયા દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। પણ મારે ઓલરેડી નંબર રજિસ્ટર્ડ છે તો હું અહીંયાથી ટિકમાર્ક કાઢી લઉં છું અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરું છું। તો તે ક્લિક કરતાની સાથે પેજ લોડ થઈ અને આપણી સામે આવો એક મેસેજ જોવા મળે છે કે ઓટીપી સેન્ડ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ચેક યોર મોબાઈલ। તો ચાલો હું મોબાઈલમાં જોઈ લઉં કે ઓટીપી આવી ગયો કે નહીં, અને જો ઓટીપી આવી ગયો હશે તો અહીંયા આપણે દાખલ કરવાનું રહેશે, એન્ટર ઓટીપીનો ઓપ્શન છે। તો મિત્રો ઓટીપી દાખલ કરી લીધા પછી અહીંયા એક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓપ્શન છે જેમાં અહીંયા ચેકબોક્સ છે, તો ચેકબોક્સમાં ક્લિક કરશો એટલે ટિકમાર્ક થઈ જશે। તો મિત્રો આપણે અહીંયા ટિકમાર્ક કરી લીધું છે, હવે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો સબમિટ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે આપણે જે આધાર કાર્ડ મંગાવવા માગીએ છીએ તેની વિગતો જોવા મળશે, જેમાં આધાર કાર્ડ ધારકનો અહીંયા ફોટો જોવા મળે છે, ત્યાર પછી તેનું નામ, તેની જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસની વિગતો આપણને જોવા મળે છે। તો અહીંયા જે તમામ વિગતો છે તે મેં સિક્યોરિટી રિઝન માટે બ્લર કરેલી છે અને તે વેરીફાઈ કરી અને અહીંયા નીચે જે મેક પેમેન્ટનો ઓપ્શન છે તો મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ચાલો આપણે અહીંયા મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી લઈએ। તે ક્લિક કરતાં આપણને જે પેમેન્ટનું પેજ છે તેના ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે છે અને અહીંયા આપણને જે પીવીસી કાર્ડ માટેની ફી છે તે પણ જોવા મળી રહી છે। તો ટોટલ પેએબલ અમાઉન્ટ 50 રૂપિયા છે, જેમાં જીએસટી અને જે સ્પીડ પોસ્ટનો ચાર્જ છે તે તમામ આવી જાય છે અને પેમેન્ટ તમે આટલા ઓપ્શનથી કરી શકો છો, જેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, વોલેટ, તમે જે ઈ વોલેટ ધરાવતા હોય તે વોલેટથી પેમેન્ટ કરવા માગતા હોય તો તેનો પણ ઓપ્શન છે, પેટીએમનો ઓપ્શન છે અને તમે અન્ય કોઈ પણ યુપીઆઈ ધરાવતા હોય અને યુપીઆઈથી પેમેન્ટ કરવા માગતા હોય તો તેનો પણ ઓપ્શન અવેલેબલ છે। તો હું અહીંયા કાર્ડ પેમેન્ટ ઉપર ક્લિક કરું છું, જેમાં અહીંયા આપણે કાર્ડ નંબર દાખલ કરવાનો છે, ત્યાર પછી કાર્ડ ઉપર લખાયેલ એક્સપાયર મંથ અને યર દાખલ કરવાનો છે અને ત્યાર પછી કાર્ડની પાછળ લખાયેલો 3 અંકનો સીવીવી કોડ દાખલ કરવાનો છે અને પછી અહીંયા કાર્ડ ઉપર જે નામ છપાઈને આવ્યું હોય તે તમારું નામ અહીંયા દાખલ કરી લેવાનું છે અને આ તમામ વિગત દાખલ કર્યા પછી અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું આ તમામ વિગતો ભરી અને પછી આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરીએ। તો તમામ વિગતો ભરી લીધી છે, હવે હું અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરું છું। તેના ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થશે અને ત્યાર પછી તમારા બેંક સાથેનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી છે તે તમારે અહીંયા આ બોક્સમાં ટાઈપ કરી અને ત્યાર પછી કમ્પ્લીટ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું ઓટીપી અહીંયા દાખલ કરી લઉં છું। તો હવે આપણે કમ્પ્લીટ પેમેન્ટ ઉપર ક્લિક કરીએ છીએ, જે ક્લિક કરતાં આ પ્રમાણે પ્રોસેસ થશે અને ત્યાર પછી વિગત જોવા મળશે। તો ઓર્ડર આધાર પીવીસી કાર્ડ રિસિપ્ટ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી લખાઈ આવી ગયું છે। તો મિત્રો અહીંયા જે આપણે પેમેન્ટ કર્યું તે પેમેન્ટના ટ્રાન્ઝેક્શનની તમામ વિગત આપણને જોવા મળી રહી છે અને નીચે ડાઉનલોડ પેમેન્ટ રિસિપ્ટ છે, તો અહીંયાથી તમે જે પેમેન્ટ કર્યું તેની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો। તો આ પ્રમાણે મિત્રો તમે તમારું જે પીવીસીનું આધાર કાર્ડ છે તે યુઆઈડીની સાઇટ ઉપરથી મંગાવી શકો છો, જે એકદમ સિક્યોર અને સેફ્ટી ફીચરવાળું છે અને ટકાઉ પણ છે। તે ઉપરાંત જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ન હોય તો આધાર કાર્ડ ઉપર તમારો મોબાઈલ નંબર ઘરે બેઠા જ આ પ્રમાણે રજિસ્ટર્ડ કરી શકાય છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।